આપ જોઈ રહ્યા છો આસ્થાનું કેન્દ્ર અક્ષરધામ. કહેવાય છે કે ખાનદાની અને શૂરવીરતા લોહીના ગુણ છે, તે ક્યાંય જવાથી કે શીખવાથી નથી મળતા. આવો જ એક કિસ્સો આથી 15 વર્ષ પૂર્વે બન્યો હતો. 2002 સાલમાં ગુજરાતની શાન સમા અક્ષરધામ પર અંધાધૂંધ ફાયરિંગ કરીને આતંકવાદી હુમલો થયો હતો. ત્યારે અફડાતફડી મચી જતા અનેક લોકો ઘાયલ તેમજ અતિ ગંભીર બન્યા હતા. આવા સમયે ત્યાં હાજર રાજુલાના હાલના સંસદીય સચિવ અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પોતાની રિવોલ્વરમાંથી આતંકવાદીઓ સાથે બાથ ભીડી હતી અને ઘાયલોને પકડી પકડીને દવાખાને પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે રાજુલા જાફરાબાદના લોકો હજુ ભૂલ્યા નથી. શ્રી હીરાભાઈ સોલંકી. રાજુલાના જાંબાજ યુવા મર્દ હોશીલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, તેની સમાજ સેવાની ભેખ માટે આમ જનતાના દિલમાં આદર પામ્યા છે. હીરાભાઈ ક્યારેય ધારાસભ્ય તરીકે નહીં, પરંતુ સામાન્ય માણસ તરીકે જ વર્ત્યા છે. નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના તમામ લોકો તેમનો સીધો ફોન પર સંપર્ક કરી શકે છે. ધારાસભ્ય તરીકેની સેવામાં તો ક્યારેય પાછા પડ્યા નથી, પણ સામાન્ય માણસ અને માનવતાની રૂહે પણ જે જે ફરજો તેમને ભાગે આવી છે તેમાં ક્યારેય પાછી પાની કરી નથી.